સંતરામપુરના ધારાસભ્ય વિરુદ્ધ મહીસાગર જિલ્લાના સંતરામપુર અને કડાણા તાલુકાઓનો આદિજાતિ અનુસૂચિત વિસ્તારમાં સમાવેશ થયો છે તે અંતર્ગત સબ પ્લાન યોજના દ્વારા વાર્ષિક કરોડથી વધુની ગ્રાન્ટ કડાણા તાલુકા માટે ફાળવવામાં આવે છે જે નાણાં આદિવાસી વિસ્તારના વિકાસ અને આદિવાસી લાભાર્થીઓ ઉપરાંત આદિવાસી વિદ્યાર્થીઓ યુવાનોને તાલીમ માટે આ નાણા વાપરવાના હોય છે જેમાં સાઠ ટકા કામો ધારાસભ્ય ડીએસપી સભ્યો તાલુકા જિલ્લા પંચાયત સભ્યો સાથે કલેક્ટર અને અધિકારીઓની એક કમિટી હોય છે તે કમિટીએ ભલામણ કરી છે ત્યારે ચાલીસ ટકા કામો ગ્રામ્ય કક્ષા એટલે કે ગ્રામ સભા દ્વારા ગ્રામ પંચાયતો ભલામણ કરે છે અને તે દરેક આદિવાસી ગ્રામ પંચાયતનો પોતાનો હક છે પરંતુ ધારાસભ્યની મનમાની અને ભેદભાવ વૃત્તિથી એક હથ્થુ રીતે બધાથી અને નિયમોથી ઉપરવટ જઈને અધિકારીઓને ગેરમાર્ગે દોરી પોતાની રીતે કામોની યાદી બનાવી કોઈપણ સભ્ય કે ગ્રામ પંચાયતની ભલામણ ગ્રાહ્ય રાખ્યા વગર મંજૂરી માટે યાદી મોકલી દેતા હોબાળો થવા પામ્યો છે જેમાં કડાણા તાલુકામાંથી આદિજાતિ વિકાસ માટેની પાંચ કરોડના કામો ફાળવવામાં આવ્યા છે જેમાં કુબેરભાઈના મળતિયા અને અંગત એવા છ સાત ગ્રામ પંચાયતોમાં અડધી રકમો ફાળવી દેવામાં આવી છે આમાં તો એવું હોય છે કે ટીએસપીના જે સભ્યો છે નિયુક્ત કરેલા સભ્યો સરકારશ્રીએ એમને ધ્યાનમાં રાખી અને જિલ્લા પંચાયત સભ્યો આ મળીને આનું સાહીઠ ટકાનું આયોજન કરતા હોય છે અને બાકીનું જે ચાલીસ ટકાનું આયોજન છે ટીએસપી યોજનાનું એ ગ્રામ્ય કક્ષાએ થતું હોય છે અને એમાં સરપંચશ્રીઓએ પોતાના વિસ્તારના લખેલા ઠરાવના ગ્રામ સભાના ઠરાવના આધારે ચાલીસ ટકાનું આયોજન થતું હોય છે એવો રેશિયો છે અને એવું જાણું છું આ વખતે ખબર નહીં પણ બુકલેટમાં કંઈક નામ એક તરફી થયેલા છે એવું અમે જાણ્યું છે કેટલાક સરપંચો શ્રીઓ મારફતે રજૂઆત થઈ ને અમે એવું લખાયું છે કે અમુક ઘણી ગાંઠી પાંચ છ પંચાયતોની અંદર મતલબ મોટાભાગની ગ્રાન્ટો ફળવાઈ ગઈ છે અને જે ચાલીસ ટકા અને સાહીઠ ટકાનો રેશિયો છે એ સચવાયો નથી એવું રજૂઆત થયેલી છે અમને બરાબર ઓગણીસ વીસનું આયોજન છે ટીએસપી આયોજન એમાં અમે જિલ્લા પંચાયત ટીએસપી સભ્ય એ બધે ભેળા મળીને આયોજન કરવાનું આખા કડના તાલુકાનું એમાં અમારો કોઈ જિલ્લા પંચાયત કે ટીએસપી સભ્ય કે કોઈ સરપંચોનો કોઈ કોમ નથી આવ્યો જે મળતી એમના હય ધારાસભ્યો હોય બધા એમની રીતે જ આયોજન કરવાનું અમારે આયોજન ટીએસપી સભ્યને સરપંચોને ને જિલ્લા પંચાયત સભ્યોને પણ એમને ટકાવારી કરી ખાય એજું કરી અને એ આયોજન એમણે એમની રીતે કરેલું અમારા કોઈ જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયત સભ્યોનું કે સરપંચોનું કોઈ આયોજન નથી અને એમના ટકાવારી રીતે જ આ કરી કરેલું હોય બરાબર તો આ નામ કોને ફાળવેલા છે બધા જે અત્યારે યાદી આવી આ જે યાદી આવી એ ધારાસભ્ય રજૂ કરેલું અમને મિટિંગમાં આખર અમે જિલ્લા પંચાયત સભ્ય સરપંચો ટીએચપી સભ્યો પછી અધિકારીઓ બધા જ અમે બેહીએ પણ અમારું આયોજન જે અમે યાદીઓ પ્રમાણે આવ્યું કર્યું મહિસાગર જિલ્લાના જે ટ્રાયબલ સબ પ્લાનના વિકાસના કામો કરવાના હતા એની અંદર સરકારે જે આયોજન કરેલું છે કે ચાલીસ ટકા જે ગ્રાન્ટ આવે એમાંથી ચાલીસ ટકા ગ્રામ પંચાયતોના ઠરાવો દ્વારા ગ્રામ પંચાયતોને સીધા આપવાના હોય છે પણ ચાલુ સાલે જે આયોજન કરવાનું હતું ગ્રામ પંચાયતો ઠરાવ પણ મોકલાયા તેમ છતાં કોઈ પણ ગ્રામ પંચાયતોનો કામો લીધો નથી અને મનસ્વી રીતે જે કોઈ આયોજન થયું છે એ અધિકારીઓ અને મીટિંગમાં બેસનાર જે કોઈ પ્રતિનિધિઓ હોય એ પ્રતિનિધિઓ એમની મનસ્વી રીતે કરેલ છે ખરેખર આ કડણા તાલુકા માટે આ આદિવાસી તાલુકા માટે એક દુઃખદ ઘટના છે કે આ પ્રમાણે જ્યારે લોકોના ગામડાનો વિકાસ થતો હોય તો એ વિકાસ ન થવા દેવા માટે વિકાસ રૂંધવા માટે જે પ્રતિનિધિઓ જે પ્રયત્ન કરી રહ્યા એ હું ખરેખર એમને આ આવી બાબતમાંથી હું એમને સખત શબ્દોમાં વખોડું છું કે ફરીથી જે પ્રતિનિધિઓ આવી ભૂલ ન કરે અને પંચાયતોનો અને ગામોનો પૂરેપૂરો વિકાસ થાય છેલ્લા કેટલાય સમયથી ગ્રામ પંચાયતોનો કામો લેવાતો હતો અને આ વખતે જે ચાલીસ ટકા કામો લેવાનો હતો એ પૈકીમાં એક પણ કામ પંચાયતોનું લેવામાં આવેલ નથી અને જે પંચાયતોનો અમુક કામો લેવાયો છે એ ફક્ત પ્રતિનિધિઓ જે આ કામ કરાયું છે એમના જે અંગત સરપંચો હોય એવા લોકોનું જ કામ કર્યું છે અને અમારા ઊંડાણના બોર્ડર વિસ્તારના જે કામો છે એ કામો થયા નથી અને ઘણી ખરી પંચાયતો એવી છે સાહેબ કે એ પંચાયતની વસ્તી સત્તરસોની થાય છે અને ચાલી ચાલી લાખના પિસ્તાલીસ પિસ્તાલીસ લાખના જે કામો આપવામાં આવ્યા છે એ ખરેખર સરકારના માટે એક તપાસનો વિષય છે સરકારે આની ખરેખર નોંધ લઈ અને એની તપાસ કરવી જોઈએ કે ભાઈ જેની આખા ગામની વસ્તી અને આગળ પણ ઘણા બધી યોજનાઓ છે ટીએસપી છે વિકાસશીલ છે બોર્ડર વિકાસના જે કામો થયા છે એ કામો ખરેખર બધા ગુણવત્તા સભર થયા છે કે નથી થયા એની પણ ગઈ ટર્મની પણ સરકારે તપાસ કરવી જોઈએ અને પ્રતિનિધિઓએ ખરેખર વિકાસના કામોમાં રૂડો ન નાખવો જોઈએ આવો મારો એક મંત્રવ્ય છે કે આ વિસ્તારનો હું આગેવાન કાર્યકર્તા તરીકે ઘણા વર્ષોથી કડાણા તાલુકો બનાવ્યો છે અને તાલુકાના વિકાસ માટે મેં ઘણી બધી રજૂઆતો સરકારમાં કરી અને કડાણા તાલુકાનો સંપૂર્ણ વિકાસ પણ કરેલો છે પણ અત્યારે જે ટીએસપીની અંદર ચૂંટાયેલા પ્રતિનિધિઓ આવી જેવો કામગીરી કરતા હોય તો ખરેખર એ એનો હું સખત વિરોધ કરું છું અને આ લિસ્ટમાં અમુક પટેલ જાતિના છે એ લોકોને પણ હા ખરેખર આ લોકોએ એવી એક લખેલું છે કે ભાઈ દાખલા તરીકે કોઈ લખે કે ભાઈ મંગળાભાઈ હીરાભાઈ સંગાડા તો હું ખરેખર સંગાડા હું સંગાડા નથી લઈશું પણ ફક્ત મંગળાભાઈ હીરાભાઈ લખો તો એ કોણ ગણાય એ કોણ છે એટલે જે અટકો નથી લખી એ ઈતર જાતિના પણ જે ટ્રાઇબલ સિવાયના માણસો છે એમનો નામો આવેલો છે એ પ્રકારે આ આ વખતનું આયોજન કરવામાં આવેલું છે ખરેખર એની પૂરેપૂરી તપાસ પણ થવી જોઈએ આવો મારો મંત્રવ્ય છે મહીસાગર જિલ્લાની અંદર ટીએસપી યોજનાની અંદર દર વર્ષે સાડા પોંચ કરોડનું આયોજન કરવામાં આવે છે તેમાં ટીએસપી સભ્યો નિયુક્તિ કરેલા છે અને જિલ્લા પંચાયત સભ્યો નિયુક્તિ કરેલા છે અને ધારાસભ્ય બી નિયુક્તિ કરેલા છે એમાંથી ચાલીસ ટકા કડાણાના છેતાલીસ ગ્રામ પંચાયતોને ગ્રાન્ટ આપવામાં આવતી હોય પણ ગ્રામસભાને કોઈપણ પ્રકારનો ઉલ્લેખ કર્યા સિવાય એમના જે તે મળતિયા હોય ડાયરેક ગ્રાન્ટનો દુરુપયોગ કરેલ છે અને અમે જે તે ટાઈમે એની બુકલેટ અમને કાચી મળતા એની તપાસ કરતાં એક એક પંચાયતની અંદર ચાલીસ ચાલીસ લાખ રૂપિયા ફાળવવામાં આવે છે આ પંચાયતોની અંદર વિકાસશીલ તથા પ્રાંત વિકાસશીલ અને તમામે તમામ આ વર્ષની ગ્રાન્ટો આ જ પંચાયતોમાં આપી દેવામાં આવી છે તેથી અમારા કાર્યકરોનો આના માટે સખતમાં સખત વિરોધ છે જો સુધી આ બુકલેટ અને પેલા એક ધારાસભ્યના પીએ જયેશભાઈ કરીને રહે રહેશે એ પૈસા લઈને સીધો માપપુરની અંદર તમામે તમામ કામો ફાળવી દીધેલો છે એનો પણ અમારા સખત વિરોધ છે અને અમે ધારાસભ્યને રજૂઆત કરવા કરતા ધારાસભ્ય અમને એવું કીધેલું કે તમે કોર્ટમાં બી જઈ શકો છો અને તમે આનું કાર્યવાહી કરી શકો છો મેં કોઈ પણ જાતનું અમા કાગળ લખેલ નથી તો એના માટે અમે અમારા ગામના એક વીપીએલ લાભાર્થી મારફતે અમે માહિતી માગેલી છે કયા કયા જિલ્લા પંચાયત સભ્ય અને કયા કયા ટીએસપી સભ્યો અને ગ્રામ પંચાયતના કેટલા ઠરાવોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એની સદંતરે અમે પ્રાંત કક્ષાએથી તથા જિલ્લા પ્રાયોજના વહીવટદાર અને જિલ્લા આયોજનમાંથી અમે માહિતીઓ માંગાવા માટે કાગળો તૈયાર કરેલ છે એટલે આવું વારંવાર જો આદિવાસીઓને અહિત થતું હોય તો આ ચલાવી શકાય તેમ નથી બ્યુરો રિપોર્ટ કેટીવી ન્યૂઝ મહીસાગર